प्रकृति ना पांचे पांच तत्वों जेमांथी आपणुं शरीर पण बन्युं छे। एटले टूंकमां प्रकृति ए तो आपणा साथे आपणा शरीरना बंधारणमां जोडायेली छे, अने एटले आपणे ए धरती, ए जल, ए हवा, ए ऊर्जा, प्रकाश, अग्नि जे एनुं नाम आपे, अने आकाश, आ पांचे तत्वोने अगर एनु जतन करीशुं, एने स्वच्छ, सुंदर, प्रदूषण मुक्त राखीशुं, तो ए आपणने कोई तूफाननो चमत्कार नहीं दिखाड़े। आपणने पीवानुं सारुं पाणी मळी रहेशे, आपणी धरती छे एमां अनाज उत्पादननी क्षमता घटी गई छे, पाछी ए उत्पादकता वाळी धरती बनी जशे, ए पीवानुं शुद्ध पाणी मळशे, એ ગુણવત્તા યુક્ત શુદ્ધ હવા મળશે, આપણે એર ઇન્ડેક્સ માપવાની જરૂર છે। ભલે ગમે એમ માનીએ કે હવે વિજ્ઞાન ને ટેકનોલોજી આ હમણે થેમ્સ નદી સુકાઈ ગઈ છે, લંડનમાં પીવાનું પાણી નથી, પેલા ગરમીનો પ્રકોપ, કોઈ ઘરમાં એસી નહોતા, આ યુરોપ જેવા વિકસિત દેશોમાં ગરમીથી 8-9 હજાર કરતા વધુ લોકો મરી ગયા, જેટલા આંકડા નહીં આવ્યા એ તો જુદા, તો આ વિકસિત દેશોમાં ગરમીમાં માણસો મરી જાય એવું પહેલી વાર થયું। આપણે ત્યાં ગરમીમાં માણસો મરે તો આપણા બધાને આપણા ઉપર હસતા હતા, મશ્કરી કરતા હતા, હવે એના પાસે એના પાઉન્ડ કામ આવતા નથી, એના યુરો ડોલર કામ આવતા નથી, કોઈ કામ આવતું નથી। કેમ તો કે કુદરત રૂઠે ત્યારે તમારી સંપત્તિ પણ કામે લાગવાની નથી, તમારા કોઈ સાધનો ટેકનોલોજી એ કામ લાગવાની નથી, કામ લાગશે કેવળ તમે જો પ્રકૃતિને પ્રેમ કર્યો હશે તો એ તમને બચાવશે। અને એટલે આપણું આ વિચાર આંદોલન આવો સાથે મળીને પ્રકૃતિના એ પાંચે તત્વને પ્રેમ કરીએ, કે પ્રકૃતિ આપણી માં છે, અને એટલે એ પ્રકૃતિ સાથે આપણો જયારે નાતો અતૂટ છે, આપણે પેદા થયા પ્રકૃતિમાંથી, આપણે મરી જશું ત્યારે એ જેમાં મળી જશું એ પણ આ પાંચ તત્વો હોય, તો આપણે આ પ્રકૃતિને પ્રેમ કરીએ અને આખા આ વિશ્વને ફરીથી માનવ જાત માટે સુરક્ષિત રહેવા લાયક એક સારી પૃથ્વીની, એક સારા વાતાવરણની ભેટ આપવામાં આપણા બધાનું યોગદાન આપીએ। ભગવાન અમારું આ જે વાત સાંભળતા હોય બધાને આમાંથી પ્રેરણા લેવાની શક્તિ આપે એ પણ